નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે નામાના મૂળ તત્વોમાં વ્યવહારોની દ્વિ અસર જોઈ રહ્યા છે ને એમાં મોટાભાગના વ્યવહારો આપણે ક્લિયર કર્યા છે. આજે એક એવો વ્યવહાર જોવા જઈ રહ્યા છે જે સૌથી અગત્યનો છે, કારણ કે ધીરે ધીરે વાણિજ્ય જગતની અંદર પ્રત્યક્ષ રોકડની બદલે હવે બેંક દ્વારા વ્યવહાર થવા લાગ્યા છે. તેથી બેંક દ્વારા વ્યવહારો સૌથી વધારે હોય છે અને એમાંની અમુક આવકો એવી છે જે રોકડમાં ક્યારેય પ્રાપ્ત થતી નથી. દાખલા તરીકે ડિવિડન્ડ, તો ડિવિડન્ડ આપણને આવક તરીકે મળે એ બેંકમાં જ મળે, એટલે અત્યાર સુધી ઉપજમાં અમે ડિવિડન્ડ નથી લખ્યું. તો અહીંયા યાદ રાખશું કે જ્યારે આપણે બેંકમાં પૈસા ભરીએ છીએ અથવા બેંકમાં પૈસા વધે છે ત્યારે બેંક લાભ લે છે, એટલે બેંક ઉધાર થશે. અને જ્યારે જ્યારે આપણે બેંકમાંથી પૈસા ઉપાડીએ છીએ, એટલે કે બેંકમાં પૈસા ઘટે ત્યારે બેંક ઘટે, ક્યારે બેંક આપણને પૈસા આપે ત્યારે. એટલે અહીંયા રોકડ જાય તો જમા થતી હતી, એવી રીતે બેંકમાંથી પૈસા જાય તો બેંક લાભ આપે છે એવું સમજવાનું, અને રોકડ આવે તો ઉધાર થતી હતી. એવી જ રીતે બેંકમાં પૈસા જમા કરીએ એટલે બેંક પૈસા લેશે ને આપણા ખાતામાં જમા કરે ત્યારે બેંક લાભ લે છે, એટલે બેંક ખાતે ઉધાર થશે. તો અહીંયા જ્યાં રોકડ લખતા હતા ત્યાં ત્યાં બેંક આવશે, આનાથી આગળ કંઈ જ નથી. તો તેથી આજે મેક્સિમમ વ્યવહારો એમાં ચાલશે, તો આપણે ધ્યાન આપીશું. તો સૌ પ્રથમ હવે આમાં જુદા જુદા વ્યવહારો જ આવશે, એટલે ધ્યાન રાખીશું. પહેલું, રૂપિયા 20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું, બરાબર. તો અહીંયા બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું છે આપણે, અહીંયા બેંકનું નામ નહીં આપ્યું એટલે બેંક જ લીધું. તો પૈસા બેંકમાં ભર્યા એટલે બેંકમાં વધ્યા, તો બેંકે લાભ લીધો છે એટલે ઉધાર આવશે, બરાબર. તો બેંકમાં પૈસા ભર્યા છે એટલે પહેલી અસર શું આવશે, પૈસા બેંક લે છે એટલે લખાશે બેંક લાભ લે છે, બેંક શિલક વધે, બેંક ખાતે ઉધાર, કેટલા રૂપિયા 20,000 બેંકે પૈસા લીધા અને આપણા તો રોકડા ગયા, તો રોકડ જશે તો શું લખીશું, નંબર બે રોકડ જાય છે, રોકડ શિલક ઘટે, બરાબર. રોકડ જાય છે એટલે જવાનું લખીશું રોકડ ખાતે જમા, કેટલા 20,000. તો આ બેંકમાં ભરીએ ત્યારે બેંકમાં પૈસા વધે છે, બેંક પૈસા લે છે એટલે બેંક ખાતે ઉધાર, બેંક લાભ લે છે કરી, અને રોકડ જાય છે એટલે જમા. આનાથી ઉલટી જો એન્ટ્રી થાય તો શું થશે, તો શું લખવાનું, બેંકમાંથી રૂપિયા 6,000 ઉપાડ્યા, બેંકમાંથી રૂપિયા 6,000 ઉપાડ્યા એટલે 6,000 રોકડા ઉપાડ્યા. અહીંયા ઉપાડ્યા એટલે ઉપાડ નથી, બેંકમાંથી ઉપાડીને લાયા, કઈ લાયા છો, ધંધામાં. તો શું થશે, બેંકમાંથી ઉપાડ્યા એટલે રોકડા તો ધંધામાં આવવાના ને, બેંકમાંથી પૈસા લઈને ધંધામાં લાવે એટલે પહેલી અસર શું આવશે, અને આથી બિલકુલ ઊંધી રોકડ જવાના બદલે આવે છે, શું આવશે, રોકડ આવે છે, રોકડ શિલક વધે, રોકડ ખાતે ઉધાર, કેટલા રૂપિયા 6,000. અને પૈસા આપણને આપણે બેંકમાંથી ઉપાડ્યા, આપ્યા કોને, બેંકે, એટલે બેંક લાભ આપે છે. ટૂંકમાં બેંકમાં પૈસા ઉપાડીશું એટલે બેંકમાં પૈસા ઓછા થશે. તો યાદ રાખજો, જ્યારે બેંકમાં પૈસા વધે તો બેંક લાભ લે છે એટલે બેંક ખાતે ઉધાર થશે, અને જ્યારે બેંકમાંથી પૈસા ઘટે તો બેંકે પૈસા આપણને આપ્યા એટલે લાભ આપે છે એટલે જમા. આ યાદ રાખવાનું છે. તો અહીંયા બેંકમાંથી ઉપાડ્યા તો બેંકમાં પૈસા ઘટ્યા એટલે બેંકે આપણને આપ્યા એટલે બીજી અસર શું આવે છે, બેંક લાભ આપે છે, બેંક લાભ આપે છે, બેંક શિલક ઘટે,
બેંક ખાતે જમા, તો એક વાર બેંકમાં ભર્યા, બેંકમાંથી ઉપાડ્યા, હવે ખરીદી કરીએ. રમેશ પાસેથી, રમેશભાઈ પાસેથી રૂપિયા 3100 નો માલ ચેકથી ખરીદી. હવે અહીંયા શું યાદ રાખવાનું છે? ચેકથી ખરીદી એટલે આપણે માલ લીધો છે, બદલામાં ચેક આપ્યો છે, એટલે આપણે પૈસા નહીં આપવાનું, અને પૈસા કોણ આપશે? બેંક આપશે. તો પહેલી અસર અહીંયા આવે, રમેશભાઈને યાદ રાખવાનું કોઈ કારણ નહીં. કેમ? તો કે આપણે ચેકથી પૈસા આપી દીધા છે એટલે નહીં યાદ નહીં રાખીશું, પણ ખરીદ્યો છે તો માલ ખરીદ્યો છે એટલે પહેલી અસર તો માલ આવે છે, સ્ટોક વધે, ખરીદ ખાતે ઉધાર. પહેલી અસર શું આવે છે? માલ આવે છે, સ્ટોક વધે છે, ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 3100 રૂપિયા. બીજી વાત શું થઈ ગયું છે? હવે બદલામાં તમે ચેક આપ્યો છે એટલે રમેશભાઈને પૈસા કોણ આપશે? બેંક. એટલે અહીંયા હમણાં રોકડેથી કરી ગયો હોય તો રોકડ જાત એવું લખત, પણ ચેકથી કરી ગયો છે એટલે બેંક પૈસા આપશે. અને યાદ રાખવાનું, ખરીદી એટલે બેંકમાં પૈસા ઘટે એટલે જમા થાય, તો શું આવશે? બેંક લાભ આપે છે, બેંક સિલક ઘટે, બેંક ખાતે જમા. કેટલા? 3100. તો અહીંયા માલ ચેક થી ખરીદ્યો, એવી રીતે વેચાણ કરીએ ચેક થી. શ્રીદેવીને 16000 રૂપિયાનો માલ વેચ્યો, બદલામાં ચેક મળી. તો અહીંયા આપણે શ્રીદેવીને માલ વેચ્યો છે 16000, એને આપણને ચેક આપ્યો છે, તો એ ચેકના પૈસા આપણે તો બેંકમાં, કારણ કે ચેકના કંઈ પૈસા ના થાય ક્યાં ભરવા પડે? બેંકમાં. તો બેંકમાં પૈસા વધવાના એટલે શું લખાશે? આ પૈસા લેશે કોણ? બેંક. એટલે પહેલી અસર શું આવશે? બેંકમાં ભરીશું એટલે બેંકમાં પૈસા વધશે, તો બેંક લાભ લે છે, બેંક સિલક વધે છે, બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે? 16000. બીજી તરફ બરાબર માલ વેચ્યો એટલે માલ જશે, તો બીજી અસર આવશે, માલ જાય છે, સ્ટોક ઘટે. બરાબર, માલ જાય છે એટલે વેચાણ ખાતે નો ખરીદી પણ ચેક થી કરી. તો 5 રાજ ફર્નિચર્સ માંથી ફર્નિચર ખરીદીએ છે, ચેક થી ખરીદ્યું છે, ફર્નિચર ખરીદીએ છે તો ફર્નિચર તો આવશે એટલે આવે એની પહેલી અસર ઉધાર. શું આવે છે? ફર્નિચર આવે છે, મિલકત વધે છે,
ઉધાર કેટલા રૂપિયા છે? 7500. અને હવે ચેક થી ખરીદ્યું છે એટલે આપણે પૈસા નહીં આપીશું, બેંક માંથી આપણા પૈસા કપાઈ જશે. એટલે બેંક લાભ આપે છે, પૈસા બેંક આપવાની છે. તો બેંક એ વ્યક્તિ ખાતું છે એટલે લાભ આપે છે એવું લખીએ છે. બેંક લાભ આપે છે, બેંક શિલ્લક ઘટે, બેંક ખાતે જમા 7500 રૂપિયા. તો આ રીતના કોઈ પણ ક્ષેત્રમાં અહીંયા મિલકતની ખરીદી છે, ફર્નિચરની, તો ફર્નિચર આવે છે એટલે ઉધાર થશે. મિલકત જો ચેકથી વેચીએ તો એના કરતા ઊંધી અસર થશે. તો જેવી રીતે મિલકત ચેકથી ખરીદી છે એવી રીતે મિલકતનું ચેકથી વેચાણ પણ થઈ શકે છે. છઠ્ઠો વ્યવહાર શું લખવાનું? જૂનું સ્કૂટર રિધમને ચેકથી 11000 રૂપિયામાં ખાતે ઉધાર સ્કૂટર ખાતે જમા, સ્કૂટર ખાતે જમા કેટલા? 11000. તો આ મિલકત થઈ છે. એવી જ રીતના ખર્ચા પણ આપણે ચેકથી કે બેંક દ્વારા ચૂકવી શકીએ છીએ. તો એવો વ્યવહાર લઈએ. સાતમો રેશમાને પગારના 2100 રૂપિયા ચેકથી ચૂકવ્યા. તો અહીંયા વખતે ખર્ચના પણ ચેકથી ચૂકવી શકાય છે. તો જે ખર્ચ છે તો ઉધાર થશે એટલે પહેલી અસર ખર્ચ શું છે? પગાર. તો આપણે જે લખતા હતા તે પગાર ખર્ચ છે. સેવાનું વળતર પગાર ખાતે ઉધાર જો બેંક શિલક વધે તો બેંક ખાતે
ખાતે ઉધાર થાય કેટલા રૂપિયા 19000 બરાબર એવી જ રીતના બરાબર બેંકે લાવી દીધા સાના મળ્યા છે આપણને દલાલીના તો દલાલી ઉપજ છે એ જાણ જ હશે તો બીજી હશે મહેકે આપ્યા છે એવું નહીં ગણવાનું દલાલીના આવકના આવ્યા છે તો શું લખીશું દલાલી ઉપજ છે સેવાનું વળતર સેવાનું વળતર દલાલી ખાતે જમા ખર્ચ ચૂકવ્યો છે પ્રીમિયમ હવે અહીંયા જિંદગીનો વીમા પ્રીમિયમ નહીં કર્યું ખાલી પ્રીમિયમ કર્યું છે એટલે આપણે પ્રીમિયમ ખાતે ઉધાર કરીશું તો એ આપણો ખર્ચ છે તો પહેલી નોંધ શું આવશે પ્રીમિયમ ખર્ચ છે સેવાનું વળતર પ્રીમિયમ ખાતે ઉધાર એની માટે તમે સંપૂર્ણ તૈયાર થઈ જશો આટલે રાખીએ છીએ.